ગઈકાલે ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયાના પ્રિન્ટ મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું વોર્ડ નંબર 11માં શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર કોર્પોરેશનના પ્લોટમાં એન્ક્રોચમેન્ટ થયેલું છે, રોડ પણ દબાવવામાં આવ્યો છે અને એક પ્રકારનું ન્યુસન્સ ઊભું થઈ ગયું હતું. એટલે આજે પણ મને સોસાયટીના લગભગ 200-300 લોકો, રહેવાસીઓ, સિનિયર સિટીઝનો અને બહેનો, વર્કિંગ અવરની અંદર બહેનો મહાનગરપાલિકામાં આવી અમને પણ ન ગમતું હોય. એટલે તાત્કાલિક મેં નિર્ણય કરીને આજ મારા અધિકારીની ટીમને લઈને હું આજે અહીંયા સ્થળ ઉપર આવ્યા છીએ. નકશા અને કાયદેસર કાગળિયા અમે જોયા, ફાઇલ જોઈ, તો વાસ્તવિકતામાં કોર્પોરેશનના જગ્યાની અંદર દબાણ નીકળ્યું છે. એ દબાણ એ લોકોને જાણ કરી અને દબાણ દૂર કરી નાખશું અમે, અને કોર્પોરેટ જે આ રોડ છે રોડને પણ અમે ખુલ્લો મૂકી દઈશું. કેવડું દબાણ હશે? ઘણું મોટું દબાણ છે, 7-8 મકાનો જેવા બની ગયા છે, પણ 7 હોય કે 70 હશે. મહાનગરપાલિકા એના પ્લોટનો કબજો લેશે અને ગેરકાયદેસર કોઈ પણ જાતની પ્રવૃત્તિમાં અમે સાંખી ન લઈએ અને ખુલ્લું કરી નાખશું કોઈ પણ હોય. જમીનભાઈ, આ રહી નગરપાલિકાની વાત, અહીંયા દેશી દારૂનો અડ્ડો તો એટલા માટે હું એ મારા દાયરામાં નથી આવતું, તેમ છતાં હું તમારા માધ્યમથી કહું છું કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ બંધ થવી જોઈએ. સારા વિસ્તારમાં લોકો રહે છે તો એ લોકોને સહન કરવું પડે. એ હું કે તમે કોઈ પણ રહેતા હોય તો આપણને અનુકૂળ ન આવે, એ પણ બંધ નહીં એવું ના હોય. પોલીસ ધ્યાન ન દેતી એવું ન બનતું હોય. પોલીસ હંમેશા એનું કાયદાનું મુજબ એનું કામ કરતી જ હોય છે, પણ તેમ છતાં આ પ્રકારના ગુનાઇત લોકો એની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને પોલીસ એનું કામ કરતી જ હોય છે. એટલે એ મારામાં નથી આવતું, તેમ છતાં કહું છું ચાલુ થશે તો પોલીસ પકડી લેશે. ગેરકાયદેસર ધંધા થાય છે એ ખાસ કરીને બંધ થઈ જાય અને જે અમારા ગેટ નીકળે છે એની જગ્યા થી અમને આવા જવાનો રસ્તો મળી જાય, બસ એજ અમારી માંગ છે. અત્યારે તો ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું એને પાડવાની સ્ટેન્ડિંગ ચેરમેન ખાતરી આપી છે, આપને કેવો સંતોષ છે? હા, અમને અત્યારે ખૂબ સંતોષ લાગે છે, જ્યારે પડી જશે ત્યારે અંદરથી બહુ અમને આનંદ આવશે. અત્યારે તો ચેરમેન આવીને કહી ગયા છે કે અમે બધે પગલાં લેશું, બરાબર છે, 15 દિવસની રાહ જોઈએ છીએ અમે શું થાય છે. ઓકે.